જય માતાજી. મિત્રો, તમારા લાડકવાયા વિહતમાં ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે અને બધા સબસ્ક્રાઈબર મિત્રોને મારા જય વિહતમાં. તો આપણે જે સાવણી હોય કે લાકડાનો જૂડો હોય તે વારાઘડીએ તૂટી જતો હોય છે અને આપણે એને ગમે તેટલી દોરી બાંધીએ તો પણ એ તૂટી જતી હોય છે. તો આપણે સાવણાને કેવી રીતે સાજો રાખવો અને એને કેવી રીતે આપણે કવર ચડાવવું તે હું તમને બતાવીશ. તો મારો વિડીયો પૂરેપૂરો જોજો તો તમને ખબર પડશે કે સાવણાને કેવી રીતે કવર ચડાવવાનું છે. આ છે સાવણી અને તમે જોઈ શકો છો કે મેં પણ દોરી બાંધેલી જ છે સાવણીને. અને આ છે પાણીનો બોટલ, તમે કોઈ પણ બોટલ લઈ શકો છો. તો આ બોટલને આપણે બે સાઈડથી કાપી નાખવાનું છે. તો આ ચક્કાની મદદથી આપણે બે સાઈડથી બોટલને કાપી નાખીશું. બોટલને આપણે બંને પાટી કાપી નાખી છે. તો આ સાવણી છે અને જે બાંધેલી દોરી છે આપણે હવે છોડી નાખીશું અને આ બોટલને આપણે આમ ચડાવી દેવાની અને હવે આપણે અહીંયા સળગાવી દીધો છે અને જે આપણે સાવણીને બોટલ ચડાવી છે એને આપણે ગરમ કરીશું. છેડા પર આવવા આપણે આ બુચ્ચાની મદદથી આને દબાવી લેવાનું. આગળથી પણ આપણે જોઈ શકો છો આમ આપણે અત્તર ચડાવી દેવાનું એટલે કમ્પ્લીટ આપણે સાવણી થઈ જાય. એટલે આમાંથી પીછા પણ નહીં નીકળે, સાવણી પણ મજબૂત રહેશે અને સાવણી સારી પણ ચાલશે આપણી. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા પાછળ ડાંગર છે, તમે જોઈ શકો છો અમારા ઘરની પાછળ ડાંગર છે અને અહીંયા મેં ટામેટી રોપેલી છે. તો તમે જોઈ શકો છો કેટલા ટામેટા લાગ્યા છે, એક જ ટામેટીનો છોડ છે. તો તમે જોઈ શકો છો આ બધા ટામેટા છે. એક ટામેટીના છોડે વધારતો નહીં પણ 60-70 ટામેટા જેટલા લાગેલા છે અને ટામેટા અમુક પાકી પણ ગયા છે. તો તમે બધા જ આવી રીતે ગમે તે બોટલથી કવર ચડાવશો તો પણ તમારી લાકડાનો સાવણો હશે કે આ સાવણી હશે તો પણ કમ્પ્લીટ રહેશે. તો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી જય માતાજી, બાય બાય. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. જય માતાજી.